પારડી વાઘછીપામાં વાપીના ભાજપ બૂથ પ્રમુખની રૂપિયાની લેતી દેતીમાં શું બન્યું? વાપી ડીસાઈવાડ ખાતે એકધાર એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષીય રામ બિહારી જીતુ ભારદ્વાજની લાશ 3 જૂને વાપી જકાત નાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા ટાઉન પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટમાં ગળાની નળીમાં થયેલ ઇજાને હેમરેજ થવાને કારણે મોત થઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતાને લઈ જિલ્લા એલસીબીની ટીમ અને વાપી ટાઉન પોલીસની ટીમ સાથે સઘન તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું હતું કે મન્નાનો મિત્ર રાજેશ ઉર્ફે બબલુ મંગલા યાદવ રહેવાસી વાપી વાસ્ટ પાર્ક બંગલા નંબર 61 સાથે પૈસાની લેતી દેતીમાં ઝઘડો થતાં તેણે ચપ્પુ વડે ગળું કાપી મન્નાની હત્યા કરી લાશ જકાતના કપાસે ફેંકી ગયો હતો. વાપીના બલીઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતાં આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસનો ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો. આ ઘટનાક્રમ શરૂ થયો 2 જૂને. મૃતક અને આરોપી બલેનો કારમાં વડખંભા ખાતે આરોપીના કેરીના મંડપ પર જતા બંને વચ્ચે પૈસાને લઈ બોલાચાલી થઈ હતી, જે બાદ તેઓ વાઘછીપા ખાતે મેહુલ પટેલની વાડીમાં કેળાની ખેતી ભાડે લેવા પેમેન્ટ કરવા ગયા હતા. જ્યાં કોઈ હાજર ન હોય એકલતાનો લાભ લઈ રામબિહારી પર ચપ્પુથી હુમલો કરાયો હતો. વાઘછીપામાં રામબિહારીના ગળે ચપ્પુ મારી હત્યા કરી હતી, જે બાદ લાશને કાની ડીકીમાં ભરી ઠેકાણે લગાવવા તે ફરી રહ્યો હતો. રાત્રે 8:30 વાપી જકાતના કપાસે પહોંચતા તે વિસ્તાર સુમસામ હોવાથી લાશને રેલવેના ગટરમાં ફેંકી તે ફરાર થઈ ગયો હતો. આરોપી બબલુ યાદવે પોલીસ ધરપકડ બાદ જણાવ્યું હતું કે મૃતક રામબિહારી પાસેથી વીસીના 8 લાખ અને સહારા ઇન્ડિયાના 8 લાખ મળી કુલ 16 લાખ લેવાના હોય તેની માંગણી કરતા મૃતકે ગાળ આપી હતી, જેને લઈ બંને વચ્ચે ઝઘડો થતાં મોઢા પર ઢીક મારી ચપ્પુથી ગળું કાપી તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી બબલુ યાદવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજે મરણ જનાર છે એ પહેલાં સહારા ઇન્ડિયામાં કામ કરતા હતા અને એ વીસી પણ ચલાવતા હતા. આરોપી છે રાજેશ ઉર્ફે બબલુ. એણે મરણ જનાર પાસે વીસીમાં 8-1 લાખ રૂપિયા લેવાના હતા અને સહારા ઇન્ડિયામાં પણ એણે 8-1 લાખ રૂપિયા રોકેલા હતા. એમ મળીને કુલ 16 લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા. અવારનવાર આરોપી મરણ જનાર પાસે પોતાના રૂપિયાની માગણી કરતો હતો, પરંતુ મરણ જનાર રૂપિયા આપતો ન હતો. બનાવના દિવસે આરોપી અને મરણ જનાર બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘછીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે. એ દરમિયાન આ મરણ જનાર અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ મરણ જનારને છરીથી એનું મોત નિપજાવેલું છરી મારી એને. ત્યારબાદ આરોપીએ મરણ જનારની લાશ પોતાની બલેનો ગાડીમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરો, ક્યાં નિકાલ કરો એવું વિચારતા વિચારતા 3 કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને અલગ અલગ જગ્યાએ ફરેલો અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ટ્રેક પાસે એણે મરણ જનારની લાશ ફેંકી દીધેલી. ફરિયાદની અંદર મરણ જનારના પુત્રએ આરોપી ઉપર શક દર્શાવેલો. એના આધારે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો આધારે આરોપીને તપાસ કરી અને ઝડપી પાડેલ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.